પાલિકાની આરોગ્ય શાખા દ્વારા મોબાઈલ ટેસ્ટિંગ વાનની મદદથી શહેરની કેટલીક ખાણીપીણીની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. દિવાળીના તહેવાર તાણે ફરસાણ, મીઠાઈ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ વધતા હોય છે. તેવામાં કેટલાક વેપારીઓ લોકોના આરોગ્યની પરવા કર્યા વગર ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. ત્યારે પાલિકાના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે ગાંધીનગરથી આવેલ મોબાઈલ ટેસ્ટિંગ વાનની મદદથી ખાણીપીણીની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ દાંડિયા બજાર, રાવપુરા, ખંડેરાવ માર્કેટ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી મીઠાઈ ફરસાણનું વેચાણ અને ઉત્પાદન કરતી દુકાનોમાં ઓન ધ સ્પોટ ચેકિંગ હાથ ધર્યું હતું. મીઠાઈ ફરસાણના રો મટીરિયલનું મોબાઈલ ટેસ્ટિંગ વાનમાં ચકાસણી કરવામાં આવી હતી. ખાદ્ય ચીજ વસ્તુઓને તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલની પણ ટોટલ પોલાર કાઉન્ટ મશીનની મદદથી તપાસ કરવામાં આવી હતી. જરૂરી સૂચનો માર્ગદર્શન આપ્યા હતા તથા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરફથી આગામી દિવસોમાં દિવાળીના તહેવાર નિમિત્તે અમે મીઠાઈ અને ફરસાણના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર આજે હાથ તપાસ ધરી છે અને દાંડિયા બજારમાં આવેલ સીએન બુમિયાના યુનિટ પર આજે અમે ચેકિંગ હાથ ધરે છે. તે આધારે તેમના એમ્પ્લોઈઝ અને જોતા તેઓ હેન્ડટોઝ અને કેપ પહેરીને કામ કરે છે, જે આધારે અમે કહી શકીએ કે શેડ્યુલ 4નું પાલન કરે છે. તેમજ એમના રો મટીરિયલ, તમામ રો મટીરિયલને જોતા તેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ, બેચ નંબર બધું જ મેન્શન જોવા મળેલ છે. અમારે નમૂનાની કાર્યવાહી હવે કરવામાં આવે છે. આ અમે હવે હમણાં સિલ્વર કાજુ કતરી વિથ સિલ્વર લિફ્ટનો અહીંથી નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં આવનાર દિવાળીના તહેવારને અનુલક્ષીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા બે ટીમો પાડીને આજે ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પરીક્ષણ કીટ દ્વારા જે સ્થળ ઉપર ટેસ્ટિંગ થાય છે તેની ગાડી ગાંધીનગરથી બોલાવવામાં આવી છે અને બીજી ટીમ હાથીખાનામાં તેલના ચેકિંગ માટે ગયેલી છે. અત્યારે અમારી ટીમ દ્વારા દાંડિયા બજાર સિદ્ધિવિનાયક મંદિર પાસે બુમિયા સ્વીટ્સ નામની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કયું પ્રકારનું ચેકિંગ હાથ ધર્યું છે અત્યારે? એ લોકો જે બનાવવા માટે રો મટીરિયલનો યુઝ કરે છે, પ્રિપેર ફૂડ છે અને જે પેક ફૂડ છે એ તમામ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું રો મટીરિયલ યોગ્ય પ્રકારનું છે કે કેમ, એ બેસ્ટ બિફોર વિતેલું છે કે વિધિન લિમિટ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં એક સિન્થેટિક ફૂડ કલરની રોઝ ફ્લેવરની જે બોટલ હતી તેના પર બેસ્ટ નંબર કે બેસ્ટ બિફોર દેખાઈ આવેલ નહોતું, તેનો સ્થળ ઉપર ઢોળીને નાશ કરવામાં આવેલો છે.